સમય મર્યાદાને થોડી ધ્યાનમાં રાખવી પડે એટલા માટે હું ફરીવાર આપને કહું છું, હું જે સન્માન લેવા જઈ રહ્યો છું એ સન્માન મારી જ્ઞાતિનું છે, મારી ચારણ જ્ઞાતિનું છે, મારી જ્ઞાતિનું છે. હું મારા હૃદયથી કહું છું કે હું ચારણ જ્ઞાતિમાં જન્મો તો મને વાતું આવડી, ગાતા આવડ્યું અને આ સન્માન મને મળ્યું છે. મારી જ્ઞાતિને અર્પણ કરું છું, લોક સાહિત્યને અર્પણ કરું છું અને મા જગદંબા હાંસબાઈ માની અસીમ કૃપા મારા માટે, અસીમ કૃપા બાપુ મારા માટે, આપ સંતોની અસીમ કૃપા મારા માટે, જેનું આ ફળ છે. એટલે સમય મર્યાદાને થોડું ધ્યાનમાં રાખી મારી ઈચ્છા નથી થતી બંધ કરવાનું, મને ઈચ્છા થાય. મને ગમશીમાં એ કીધું હતું, મામા તમે અડધી કલાક આવીને વૈયા જજો, પણ અડધી કલાક નહીં, હું અહીં કલાકો સુધી બોલું, મને આવડે ત્યાં સુધી બોલું, ન આવડે ત્યાં સુધી બોલું. આ તો મારું મારું ગમતું ગામ છે, મારું ગમતું સ્થાન છે, મારું આસ્થાનું અને શ્રદ્ધાનું સ્થાન છે. પણ હવે ન છૂટકે મારે, મેં તમને કીધું એમ ફરીવાર હૃદયથી કહું છું કે મને આ એવોર્ડ તો મળી ચૂક્યો છે, માત્ર જે કાંઈ ક્રિયા સરકારની કરવાની છે એ કરવા માટે હું જાઉં છું. ધન્યવાદ, આભાર, જય માતા. હાલ બહુ સુંદર ભેરવી અંતે ભીખુદાનભાઈએ બહુ સુંદર ભેરવી રજૂ કરી. આપ સૌ, આપણો સ્ટાફ, આપણો બધાનો અહીંયાથી અમે આભાર માનીએ છીએ. જે પ્રોગ્રામમાં પધારે થાય બધાનો પણ અહીંયાથી અમે આભાર વ્યક્ત કરીએ છીએ. પુનઃ કાલે કથાનો દ્વિતીય દિવસ, સવારે કથાનો ટાઈમ છે 9 થી 12 અને બપોરે 3 થી 6 પાછા સવારે આપણે કથામાં ભેગા થશું. અત્યારે આપ સૌનો આભાર. અસ્તુ, જય સિયારામ.